સુરતની આઈડીટી ફેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગુજરાત કિડ્સ ફેશન 2020નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્પર્ધકોએ સ્ટોપ એસિડ અટેક સહિત વિવિધ મેસેજ આપવાની સાથે રેમ્પ વોક કર્યું હતું. આઈડીટી ફેશન ઇન્સ્ટિટ્યૂટના અનુપમ ગોયલે જણાવ્યું હતું કે આ ફેશન શોમાં સ્ટોપ એસિડ અટેકના સંદેશા સાથે ફ્લોરેસિન, તાંડવમ, લીલીપુટિયમ આર્ટ, ચોલો પોટરર, મર્મોજીસ, અફઘાન મેલોડી, બીટ્સ એન્ડ પીસીસ, એનિમેટેડ કાર્ટૂન્સ, અખ્યોન કલાની ગાથા, પાવર ઓફ ફેમિનિઝમ, હર્શી ગોસ, ડ્રેગન ધ સ્પાર્કલિંગ સ્ટાર, ફેન એન્ડ એએમપી, જોય એન ધ પાર્ક્સ ઓફ ધ જકસ જેવી થીમનો સમાવેશ થયો હતો. બેસ્ટ કિડ્સ જોડી ઓફ ધ શોની કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનારને એવોર્ડથી સન્માનિત કરાયો હતો. એડીટી દ્વારા સ્ટોપ એસિડ અટેકના સંદેશા સાથે યોજાયેલ ગુજરાત કિડ ફેશન વીક 2020માં પુલકાઓએ રેમ્પ વોક કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અશોક ગોયલ, આજ કા જો કાર્યક્રમ હૈ GKFW, જો ગુજરાત કે જો હમારે છોટે બચ્ચે હૈ 5 વર્ષ સે 14 વર્ષ તક કે ઉનકી પ્રતિભા કો નિખારને કે લિયે યે કાર્યક્રમ રખા ગયા હૈ. ઇસકે અંતર્ગત કરીબ 150 સ્કૂલો કે ઓર 5000 બચ્ચો મે સે 160 બચ્ચે સિલેક્ટ કરકે ઉનકા યે કાર્યક્રમ इस BSN के बहुत हॉल में आयोजित है. इसके अंतर्गत जो कार्यक्रम के अंतर्गत यह जानकारी दी जाएगी कि एसिड की जो बिक्री है उसको हमें बैन लगानी चाहिए, जिससे कि एसिड मिले ही नहीं तो जो इस तरह की घटनाएं ना हो वो विशेष लाइसेंस से होना चाहिए. और इस कार्यक्रम के थ्रू ये भी दिखाया जा रहा है कि एसिड यदि लड़के या लड़कियों किसी पे भी डाला जा सकता है, यदि लड़कों पे भी डलेगा तो अभी कितनी अशुद्धता होगी वो इस प्रोग्राम की स्कीम के अंतर्गत महत्वपूर्ण पार्ट है. ब्यूरो रिपोर्ट, सूरत.